नमस्कार, सीधा संवाद में आपनું સ્વાગત છે. હું છું આપની સાથે ભાવિકા. આજે આપણે વાત કરવી છે કે ધોરણ 10 અને 12 ની બોર્ડ ની પરીક્ષાઓ તો પૂર્ણ થઈ જવા આવી રહી છે, પરંતુ ધોરણ 12 અને ધોરણ 10 ના પરીક્ષાના જે પેપર છે તે 1 એપ્રિલ થી જે પેપર ચકાસણી કરવામાં આવશે. પેપર ચકાસણી કરવામાં આવશે તે પહેલા જ શિક્ષકો છે 1500 થી પણ વધુ બીમાર થઈ ગયા છે. જી હા, અરજીઓ એવી મળી છે કે 1500 થી પણ વધુ શિક્ષકો બીમાર છે, જેથી કરીને પેપર ચકાસણીમાં તેઓ સહયોગ નહીં આપી શકે. શિક્ષકો બહાના બનાવી રહ્યા છે, ગલ્લા તલ્લા કરી રહ્યા છે કે શું તે તો તપાસનો વિષય છે, પરંતુ સવાલ સૌથી મોટો એ થઈ રહ્યો છે કે શા માટે આ પ્રકારની નિષ્કાળજી રાખવામાં આવી રહી છે. શું સંચાલકો છે તેમના દ્વારા આ પ્રકારે કહી શકાય કે આદેશ કરવામાં આવ્યો, કે પછી દરેક સ્કૂલમાં આદેશ કરવામાં આવ્યો છે તેનું પાલન કરવામાં નથી આવી રહ્યું? આ મુદ્દા પર આજે ચર્ચા કરીશું. આ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે બીજેપી નેતા સંજીવ પંચોલી અને મુકેશ પંચાલ, કોંગ્રેસ નેતા. આપ બંનેનું સ્વાગત છે સીધા સંવાદમાં. સૌથી પહેલા સંજીવભાઈ, આપની પાસે આવવા માંગીશ કે લાગી રહ્યું છે કે શિક્ષણ જગતમાં જે પ્રકારે નવી નવી નીતિ લાવવામાં આવી રહી છે અને જે શિક્ષકો હવે ગલ્લા તલ્લા બતાવી રહ્યા છે, સરકારી શિક્ષકોની ક્યાંક અછત જોવા મળતી હોય છે, ક્યાંક શાળામાં એક જ વર્ગમાં બધા સબ્જેક્ટ એક જ શિક્ષક ભણાવતા હોય છે, કે ક્યાંક શિક્ષકો છે તેમની બેદરકારી છતી થતી હોય છે, પરંતુ હવે ધોરણ 10 અને 12નું પરીક્ષાનું બોર્ડ એટલે કે ખાસ કરીને બહુ જ મહત્વપૂર્ણ બાબત કહેવામાં આવતી હોય છે વિદ્યાર્થીઓ માટે, પરંતુ અત્યારે ગલ્લા તલ્લા બતાવવામાં આવી રહ્યા છે. શું કહેશો આપ? એટલે બેન, તપાસનો વિષય છે અને જ્યારે આજે ગલ્લા તલ્લા કરવામાં આવી રહ્યા છે, આપનો આ ડિબેટનો વિષય છે, સરકાર પણ આ બાબતે ચિંતિત હોતી હોય છે, એટલે જરૂર એની તપાસ થશે અને એના જે તે પગલાં લેવામાં આવશે. તપાસ થશે, જે તે પગલાં લેવામાં આવશે ચોક્કસપણે, પરંતુ અત્યારે આ પ્રકારના શિક્ષકો દર વર્ષે જે અરજીઓ મૂકી દેતા હોય છે, ક્યાંક સ્વાસ્થ્ય સંબંધિત બીમારીઓ બતાવી દેતા હોય છે, શું આ પ્રકારે લાલ્યાવાડી ચાલતી રહેશે? આપની પાસે જવાબ લઈશ. મુકેશભાઈ, આપની પાસે આવવા માંગીશ. શિક્ષકો બહાના બતાવી રહ્યા છે, કોઈ સ્વાસ્થ્ય સંબંધિત બીમારી બતાવી રહ્યું છે, કહી રહ્યું છે કે હું બીમાર છું, મારે સર્જરી કરાવવાની છે. આ પ્રકારની 1500 જેટલી અરજીઓ મળી છે. લાગી રહ્યું છે કે ખાનગી શાળામાં પણ આ વર્ષે તો આદેશ કરવામાં આવ્યો છે કે દરેક શિક્ષકે પેપર ચકાસણીમાં રહેવું પડશે, ઓનલાઈન ઓર્ડર કરવામાં આવ્યો છે, તો સુધરવાની બદલે આ પ્રકારે અરજીઓ મળી રહી છે. શું કહેશો આપ? જો સૌથી પહેલી વાત તો એ છે કે શિક્ષણ પણ ભારત દેશનો અને ગુજરાતનો નાગરિક છે, એટલે એણે જે અરજી આપી છે કે મારી તબિયત નથી સારી કે ના દુરસ્ત છે, તો એમાં જવાબદેહી છે ને શિક્ષક છે એની પહેલાં, સૌથી પહેલાં તો સ્કૂલના માલિકની અને સરકારી સ્કૂલ હોય તો સરકારની, કે એની તબિયતને એની કાળજી, એને જો કંઈ ના દુરસ્ત તબિયત કંઈ ગઈકાલે થઈ જાય ને આજે અરજી આપે એવું તો હોય નહીં, એટલે એની તંદુરસ્તીની પણ જવાબદારી હું માનું ત્યાંથી સરકારની અને સ્કૂલોના માલિકોની હોય છે. એમણે ખ્યાલ રાખવો જોઈએ કે મારા શિક્ષક કઈ પરિસ્થિતિમાં છે, કારણ કે પ્રાઇવેટ સ્કૂલના જે માલિકો છે એ બધા તો તમે જુઓ કે આ સરકારની અંદર એટલા જેને કહેવાય કે એમની પોતાની મનમાની કરી રહ્યા છે, આપણે સૌ જોઈએ છે, દરેક વખતે જોયું છે, અને એ લોકો હું માનું ત્યાં સુધી બહુ શોષણ કરતા હોય છે, ટૂંકા પગારમાં એ લોકોને નોકરી રાખતા હોય છે, એટલે એ પરિસ્થિતિનું બી પણ નિર્માણ હોય, એટલે એવા સંજોગોમાં જ્યારે પોતાનું મહેનતાણું એને પૂરું ન મળે એવા સંજોગોમાં કોઈપણ માણસ આ ગુજરાતની મોંઘવારીમાં એ બીજી બધી આજીવિકાઓ શોધવા જાય, એટલે 100% તમે સમજો કે માણસના કામ કરવાના કલાકો 8 હોય અને જો એ 12 કલાક કે 16 કલાક કામ કરે તો સમજી શકાય કે એની તબિયત નાદુરસ્ત થઈ જ શકે, આજે નહીં ને કાલે નહીં ને 10 દિવસ પછી. એટલે આ બધી જે વસ્તુ છે ને, એ હું માનું છું કે સૌથી પહેલી તબિયતની જો બહાનું કાઢ્યું હોય તો એની એ ચકાસણીનો વિષય છે, જેમ સંજીવભાઈએ કીધું સારું કર્યું કે એની તપાસ થશે, પણ આ ગુજરાતમાં દેશમાં તપાસ 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 બસ તપાસ તે જ આવીને અટકી જઈએ છીએ, અને પેલું કહેવાનું કે કોઈને છોડવામાં નહીં આવે, આ બે શબ્દ ઉપર આપણે આવીને અટકી જઈએ છીએ, પરંતુ રિઝલ્ટ શું? હું એવું માનું છું કે 1500 શિક્ષકોની તબિયત બગડી છે, એટલે હવે આજે પેપર તપાસવાના છે, 1500 શિક્ષકની તબિયત બગડી છે તો પછી તપાસ ક્યારે? આપણે એક તપાસનો વિષય છે કે તપાસ ક્યારે, એટલે એ પણ એક વાત છે. હવે એ લોકો પેપર તપાસવાની ના પાડી રહ્યા છે એવી વાત છે, તો સાલું આ તો
આ સરકારની અંદર મને એવું લાગે છે કે કોઈ દિવસ આપણે હું આ 55 વર્ષ થયા જોયું નથી એવી જ બાબતો આવે છે બધી, કે શિક્ષકો પેપર તપાસવાની ના પાડે, ભલે ના દુરસ્ત તબિયત બરાબર છે. અને ત્રીજી વાત એવી કે શિક્ષકો પાસે જે આપણા 12 મહિના દરમિયાન જે કામ કરવાના એને હોય એના કરતાં હું એવું ચોક્કસપણે માનું છું ને શિક્ષકો પણ કબૂલ કરશે કે એમને ખરેખર શિક્ષક એટલે અધ્યાપક અને જેને કહેવાય આચાર્ય આપણે એ જ્ઞાન આપે અને એની પાસે એટલા બધા બીજા કામો કરાવાય છે, પછી એ મતદાન કાર્ડના હોય કે સર્વેના હોય કે જે તે ઘણા બધા હોય, એ તો આપણે આ ઘરે આવતા હોય બધા સર્વે પૂછીએ તો કે હું ફલાણી સ્કૂલમાં ટીચર છું, ફલાણી જગ્યાએ આંગણવાડીમાં છું, એટલે એ લોકોનો જે ઉપયોગ કરાય છે શિક્ષકોનો એ મારી દૃષ્ટિએ ઓછો થવો જોઈએ ને. એના બદલે આપણા ગુજરાતમાં ભારતમાં બહુ બેરોજગારી છે. બીજી ભરતી શું કરો આપણે નથી કરતા કે જે ખરેખર અન્ય કામો કરાય છે. હું માનું છું કદાચ એ શિક્ષકને પૈસા મહેનતાણું આપતા હશે, પણ એ મહેનતાણું આપવું અને અમુક કલાકો વધારે કામ કરાવવા એના કરતાં હું એવું માનું છું 100% કે ખરેખર ભરતી પ્રક્રિયા થવી જોઈએ અને એ શિક્ષકોને એનું પોતાનું જે કામ સોંપેલું છે જેના માટે છે એ કામ ઉપર એને વળગેલા રહેવા દેવા જોઈએ. નહીંતર હું એવું માનું છું કે જે ખરેખર એનું કામ છે, જે વિષયમાં એને ભણાવવાનું છે, જે વિષયમાં કામ કરવાનું છે, એમાં ચોક્કસપણે વિદ્યાર્થીઓને શિક્ષણ એવું ન આપી શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય અને એનો સ્વભાવ બદલાય. તમે સમજો કે કોઈપણ માણસ 2-3 કલાક કામ 4 કલાક કરતો હોય ને 8 કલાક કરે 12 કલાક કરે તો હ્યુમન બોડી ઉપર પણ એની અસર થતી હોય છે કે આ માણસની કામ કરવાની ક્ષમતા ઉપર. તો ખરેખર હું એવું માનું છું કે આજના યુગની અંદર જો સરકાર દરેક ક્ષેત્રે અવ્વલ એવી વાતો થતી હોય ત્યારે આ ક્ષેત્રે વિચારવું બહુ જ જરૂરી ઘટે. એટલે કહી શકાય કે અન્ય પ્રવૃત્તિઓને એટલો બધો ભાર આપી દેવામાં આવે છે કે ક્યાંક આ જે શિક્ષકની જે ખરેખરની જવાબદારી છે તેમાંથી ત્યારબાદ જ શિક્ષક છટકબારી શોધવાનો પ્રયાસ કરતો હોય છે. સંજીવભાઈ આપની પાસે આવવા માંગીશ, શું લાગી રહ્યું છે કે પહેલાં કહી શકાય કે દંડ સામાન્ય કરવામાં આવતો હતો પરંતુ શિક્ષાત્મક પગલાં ભરવામાં નહોતા આવતા, એના કારણે આ પ્રકારની બાબતો સામે આવી રહી છે? જો શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે તો આ પ્રકારનું જે કહી શકાય કે બહાનાબાજી સામે આવી રહી છે તેનાથી કોઈ નિવારણ મળી શકે? બેન, શિક્ષકોનો જે રીતે સરકારી શાળાઓમાં પગાર છે એ રીતે LTC અને દરેક રજાઓનો હક ભોગવવા માટે શિક્ષકો જ્યારે તત્પર હોતા હોઈએ છે ત્યારે આપણે સમજી શકીએ છીએ કે જ્યારે ઉનાળાનું વેકેશન હોય અને તેવા સમયે જો પેપર તપાસવાના હોય તો આવા બહાના જોવા મળતા હોય તો એ સરકાર એની તપાસ કરશે, જેમ અગાઉ પણ કહ્યું અત્યારે વિસ્તારપૂર્વક કહું છું. વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું? નહીં, એટલે જે પણ કે 1500 વિદ્યાર્થી 1500 શિક્ષકોની અરજી આવી છે તો આજથી અરજી આવી ગઈ છે, હજુ તો પેપર તપાસવાનો સમય હજુ હવે આવે છે. તો એ બાબતે સરકાર વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે તો હંમેશા સરકાર ચિંતિત હોય છે અને જે પણ કે પેપર તપાસવાના છે એની સરકાર વ્યવસ્થા કરશે. કારણ કે જો 1500 વિદ્યાર્થી ન આવે, 1500 શિક્ષકો ન હોય તો બીજા વધુ 1500 શિક્ષકોની જરૂર પડે, એટલે એ સરકારે બાબતે ચિંતિત હોય છે અને શિક્ષણ વિભાગ પણ ચિંતિત છે. એટલે જ્યારે આજે જ આ અરજી આવી છે અને આજે જ્યારે વિષય ઉભો થયો છે તો સરકાર ચોક્કસ એને જરૂરી શિક્ષણાત્મક પગલાં લેશે. પણ લાગી રહ્યું છે જે પ્રકારે મુકેશભાઈએ કહ્યું કે અન્ય પ્રવૃત્તિઓ છે તેનો ભાર એટલો બધો શિક્ષકો પણ આપી દેવામાં આવે છે કે પછી પોતાની જે ખરેખરની જવાબદારી છે તેનાથી ક્યાંક શિક્ષક એટલો થાકી જાય છે કે પછી પેપર ચકાસણી જેવો જે કહી શકાય કે શિક્ષકનું જે કામ છે તેમાંથી તે છટકબારી શોધવા લાગે. બેન, અત્યારે જે સમય છે એમાં અન્ય કોઈ જવાબદારી સોંપવામાં આવતી નથી. સામાન્ય રીતે જ્યારે બોર્ડની એક્ઝામ પતે પછી એના પેપર તપાસવાના હોય છે તો ત્યારે એ સમયે, અત્યારે કોઈ ઇલેક્શન નથી કે એવી કોઈ સિસ્ટમ નથી કે જેના કારણે શિક્ષકોની જ્યાં જરૂર પડે શિક્ષકોને BLO2 તરીકેની નિમણૂક કરી અને મતદાર યાદીની ચોકસાઈ અને અમુક કાર્યક્રમ સોંપતા હોય છે અને એ પણ ખાસ કરીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના જે પ્રાઇમરીના શિક્ષકો છે વધારે જવાબદારી એમને સોંપતા હોય છે. પરંતુ જ્યારે આ વિષય જુદો છે, પેપર નહીં તપાસવા માટેનું જે છે એમાં 1500માંથી કદાચ 200-300નું બહાનું સાચું પણ હોય શકે, એટલે તપાસનો વિષય છે. અને જ્યારે આ અરજી આવી છે એટલે આપ પણ માની રહ્યા છો ને કે 1500 જેટલી અરજીઓ આવી હશે તેમાંથી 200-300 જેટલી જ અરજીઓ સાચી હશે?
ચકાસણી માટે જાય એક વિદ્યાર્થી નું ભાવિ એ પેપર માં કેદ થયેલું હોય છે, ક્યાંક કેટલા માર્ક્સ આવશે, કેવી રીતે તેના પર્સન્ટેજ આવશે, કેવી રીતે તે કોઈ સ્ટ્રીમ લેવાની છે કે કોઈ ફિલ્ડમાં આગળ વધવાનું છે તે નક્કી કરતું આ ધોરણો હોય છે. જો ખરેખર આ છે ને, આપણે સંજીવભાઈ અને હું બંને બાય ડિફોલ્ટ પેલા રાજકીય માણસો છીએ, પણ ખરેખર તમને કહું ને, આ એક વિદ્યાર્થીના ભવિષ્ય સાથે એક ચિંતાનો વિષય છે. એ મને કે એમને કદાચ લાગે કે ના લાગે, હું તો પ્રજાવતી વાત કરું તો લાગે, પણ એમને લાગે કે ના લાગે મને ખબર નથી. પણ જે 10મા અને 12મા ધોરણના જે માતા પિતા, જેને વાલી કહીએ ને, એ તમે સમજો કે આ વાત મીડિયામાં કે છાપામાં વાંચે ને, એટલે એના મનમાં એક ચિંતા શું ઉદ્ભવે ખબર છે? હું તમને વાત કરું કે સૌથી પહેલાં તો હવે શું થશે કે 60% આપણી જોડે ગુજરાતમાં સ્ટાફ છે શિક્ષણ ક્ષેત્રે, જે ભરતી પ્રક્રિયા ઓછી થવાના કારણે. હવે એમાંથી 20% આવી અરજીઓ આપી છે એવું આવ્યું છે બહાર, બરાબર? તો પછી 40% આજે કામ કરશે એ તમે પોતે વિચારી જુઓ, કોઈ પણ સંજીવભાઈ હું કે તમે બધા વિચારી શકીએ કે જે કામ 100% થાય એ આપણે 60% કરીએ છીએ, અને એ 60%માં જો 20% જતા રહે તો 40% કરવાનું થાય તો એ કેવું થાય? એટલે થશે શું કે જે 46 શિક્ષકોએ અરજી આપી કે મારી નાદુરસ્ત તબિયત છે, અને 15 શિક્ષકોને મંજૂરી આપી દીધી, 15-20% મંજૂરી મળી ગઈ છે. હા, એટલે હું રેશિયો કહું છું, બરાબર છે? તો સમજી લો કે જે 30 ને નથી મળી, બરાબર છે, તો એ 30ની તબિયત નાદુરસ્ત છે કે નહીં એક તો બહાર સચોટ લાવવું પડે, બીજું એની તપાસ થઈ ગઈ અથવા તપાસ થઈ હોય, જો ખરેખર નાદુરસ્ત હોય તો એ નાદુરસ્ત જે શિક્ષક છે એ પેપર તપાસશે તો શું થશે, એ પણ એક તપાસનો વિષય છે. કારણ કે છેલ્લે શું થાય કે યા તો એ બોર્ડના જે પરિણામો છે ને એ જે તારીખ કરતાં મોડા આવે એવું બને. બીજી વાત કેવી છે કે જે પ્રાઇવેટ સ્કૂલો જે છે એના, પ્રાઇવેટ સ્કૂલો તો આમ તો જોવા જઈએ તો સરકાર જેમ કે એમ કરી શકે, કારણ કે પ્રાઇવેટ સ્કૂલો તો ભગત છે સરકારના, કારણ કે આખી મિલી ભગત ચાલે. તો એ સ્કૂલોને કહેશે કે ભાઈ તમે આ પેપર તપાસવા માટેની વ્યવસ્થા કરો, એટલે પાછું ત્યાં શિક્ષકોનું શોષણ થશે, કારણ કે પેલા 500 રૂપિયામાં રાખી અને અહીંયા સરકારમાંથી 5,000 રૂપિયા લેવાના, એ કામ ચાલુ થશે, એટલે પ્રાઇવેટ સ્કૂલોના માલિકોને મલાઈ બી આવશે પાછી એમાં. અને છેલ્લે એવું થશે કે જે આપ લોકો મીડિયાના ચેનલ, તમારી પ્રતિષ્ઠિત ચેનલથી અને પેપરમાં જોયું છે કે છેલ્લે ખરેખર પેલા એ લખ્યું હોય શું અને એના માર્ક આવે શું, એટલે રીચેકિંગના જે પેપરોના કેસ છે ને એ પણ હું માનું છું વધે. એટલા માટે કે આ જે બહાર આવ્યું એ વાલીઓ જોવે, વિદ્યાર્થીઓ જોવે અને આખું એ સમાજ જોવે. એટલે એક છોકરો ભણતો હોય એના ઉપર મા બાપની આજે બહુ જ અવેરનેસના કારણે એક નજર હોય કે કેવું ભણે છે, કેવી રીતે ભણે છે, ક્યારે ભણે છે, અને પછી જ્યારે એના માર્ક આવે, ભલે એની વચ્ચેનો પીરિયડમાં શું હોય આપણે જોઈએ, પણ મૂળ વાત ત્યાં આવીને ઊભી રહે કે વાલીઓને અંદરથી પ્રજાને એક ડર લાગવા માંડે કે આ સરકારની એક કેવી પ્રક્રિયા, કે ખરેખર તો હું માનું છું કે આપણી પાસે જેને કહેવાય કે એક પોલીસ સ્ટેશનમાં 50 પોલીસની જરૂર હોય, તો હું કહું છું કે 55ની આપણી પાસે ક્ષમતા હોવી જોઈએ, 5 વધારાના કે જેનાથી બીજા 5ને કંઈ થાય તો આ 5 ઉપયોગ કરી શકે. એની જગ્યાએ આપણે જે શિક્ષકો પાસે આપણે શિક્ષણ મેળવવાનું છે, જે કામ કરવાનું છે, જે કામ ઉપર ભણતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય છે, એની અંદર આપણે ક્યાંક ને ક્યાંક નીચે છીએ, એ મને કંઈ સમજાતું નથી કે આ સરકાર કેમ આના ઉપર ધ્યાન આપવા નથી જઈ રહી. એ આ કંઈ પહેલી વાર નથી આપી શિક્ષકોએ અરજીઓ, ઘણી વાર આપેલી છે. તો હું એવું માનું છું કે જ્યારે શિક્ષક અરજી આપે છે અને ત્યારે જ આપણે આ વાત કરીએ ને બહાર આવે, પણ પછી શું, નેક્સ્ટ યર તો આપણે બીજા વર્ષે આવું ના થાય એનું તો ધ્યાન લઈ શકીએ. સંજીવભાઈ, આપની પાસે આવવા માંગીશ. મુકેશભાઈ જે સવાલો કરી રહ્યા છે, મુકેશભાઈ જે વાત મૂકી રહ્યા છે તેનાથી આપ સહેમત છો ખરા? કારણ કે દર વર્ષે આ જ પ્રકારે કહી શકાય અરજીઓ આવશે, આ જ પ્રકારે આપ તપાસની વાતો કરશો. બેન, અરજીઓ આવતી હોય છે અને એમાં કેટલીક સાચી પણ હોતી હોય છે, એટલે જ્યારે અરજી આવે છે તો ચોક્કસ એની તપાસ કરવી પડે, એમાં નવી વાત શું છે?
અને બધી જ અરજી સાચી છે કે નહીં એ પણ જાણવું પડશે, બધી જ અરજી ખોટી હોતી નથી. એટલે એને વાતનું વતેસર કરીને વિષય મુદ્દાને કંઈ વધારે છણાવટ કરવાની જરૂર નથી. મેં અગાઉ પણ કહ્યું એમ કે ભાઈ તબક્કાવાર જે તે શાળાઓમાં જે તે વિદ્યાર્થીઓની આવી અરજી આવી છે એની સંપૂર્ણ તપાસ થશે, અને જ્યાં વિદ્યાર્થીઓ જ્યાં શિક્ષકો ને જો એમની તબિયત સારી થશે તો એ પણ પાછી અરજી પાછી ખેંચશે. બિલકુલ, આપણે વાતનું વતેસર નથી કરતા. હું તમને સિમ્પલ સવાલ કરી રહી છું કે જે પ્રકારે એક શાળામાં વિદ્યાર્થીઓ છે તેમને 100 પેપર શિક્ષકોએ ચકાસવાના છે, પરંતુ ત્યાં શિક્ષકોની સંખ્યા ઓછી છે અને એ જ વિદ્યાર્થીઓના 100 પેપર છે, અને એ 100 પેપર જે શિક્ષક છે તપાસશે કેટલું સાતત્યપૂર્ણ હશે? એટલે બેન, આ તમારો જે પ્રશ્ન છે એ તમારા કરતા વધારે શિક્ષણ બોર્ડને ચિંતાજનક છે. એટલે શિક્ષણ બોર્ડ એનો જરૂર ઉકેલ લાવશે, કારણ કે એ લોકો શિક્ષણના ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. જવાબ મળશે મને. હું તમારી વાત સાથે સહમત છું, પરંતુ આ તબક્કે જયારે અરજી આજે આવી હોય તો શિક્ષણ બોર્ડ ની મધ્યસ્થી કે એની ચર્ચા કર્યા વગર હું તમને શું જવાબ આપી શકું? મારે એ જ કહેવું પડે ને કે બોર્ડ પણ ચિંતિત છે અને વિષય બાબતે એ પ્રકાશ પાડશે. બિલકુલ, ચિંતા થવી જ જોઈએ, વિદ્યાર્થીઓના ભવિષ્યની વાત છે. ભારતીય જનતા પાર્ટી દરેક 100% થશે, નહીં તો 100% ચિંતા થવી જોઈએ અને 100% ચિંતા કરશે. અત્યારે આપણે આ ડિબેટનો આશય એ છે સંજીવભાઈ કે જે આ સમસ્યા છે દર વર્ષે ઉદ્ભવતી હોય છે, આનું નિરાકરણ શું આવી શકે? દર વખતે તપાસ થશે, શિક્ષણ બોર્ડ ચિંતિત છે, આ પ્રકારના ઠાલા વચનો જ મળશે કે શું? નહીં, એટલે જ્યારે જ્યારે સમસ્યાઓ ઉદ્ભવે છે ત્યારે સમસ્યાઓનું નિરાકરણ પણ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે અને શિક્ષણ બોર્ડે પણ કર્યું છે. એ તો જ્યારે કોઈ સમસ્યા ઊભી થાય તો જ એનું નિવારણ થાય ને, કે પહેલા તો કોઈ સિસ્ટમ એક્ટિવેટ કરી શકાતી નથી. પણ સરકારે હંમેશા પાણી પહેલા પાડ બાંધેલી હોય છે અને સરકાર હંમેશા એ બાબતમાં કાર્યદક્ષતા બતાવશે. 1 એપ્રિલથી તો પેપર ચકાસણી કરવાનો કાર્યક્રમ છે, પરંતુ અત્યારે જ 1500 અરજી આવી ગઈ છે, તો કઈ પાણી પહેલા પાડ બાંધી? હા, એટલે એની એ તમને કે મને આજે ખબર નથી, કારણ કે તમે આજે વિષય મૂક્યો છે આ, તો મારે પણ બોર્ડ સાથે ચર્ચા કરવી પડશે, સિસ્ટમ સાથે ચર્ચા કરવી પડશે, પણ તમને જવાબ ચોક્કસ મળશે. જી બિલકુલ મુકેશભાઈ, જ્યારે પણ કહેવાય ને કે સવાલ હંમેશા સત્તા જે પક્ષ હોય એની સામે જ હોય, પરંતુ આપ વિપક્ષમાં છો, તો હું આશા રાખું છું કે તમે આનું કોઈ નિવારણ આવી શકે તે પ્રકારની વાત કરશો. કારણ કે સંજીભાઈ તો જે પ્રકારે વાત કરી રહ્યા છે કે સરકાર સંવેદનશીલ છે, સરકાર પાણી પહેલાં પાડ બાંધે છે, આપણે લાગી રહ્યું છે 1 એપ્રિલથી પેપર ચકાસણી થવાની છે, 1500 જેટલી અરજીઓ આવી છે, પરંતુ કેટલી સાચી છે એ પણ નથી ખબર. એકચ્યુઅલી સંજીવભાઈ છે ને, સરકારનો બચાવ કરવામાં તમારી વાતને સમજ્યા નહીં એમણે, એવું કોઈક વાતનું વતેસર કર્યું. એકચ્યુઅલી એવું નથી, એમની વાતનો મતલબ એવો છે કે જ્યારે આ અરજીઓ આવીને બહાર આવ્યું તો ગુજરાતની જનતા વતી એક પ્રતિષ્ઠિત ચેનલ હોય, વિરોધ પક્ષ હોય કે સમાજનો, ભારતનો કે ગુજરાતનો નાગરિક હોય, એ સરકારને પ્રશ્ન પૂછવા માટે છે અને પૂછી જ શકે છે. સરકારના પ્રતિનિધિ હોય, સરકાર હોય કે મંત્રીશ્રી હોય કે કોઈ પણ હોય, એને એનો એક જેને કહેવાય કે એક હૈયા ધારણ મળે એવો જવાબ તો કોઈએ પણ આપવો જ પડે. ભલે સંજીવભાઈ એવું કહ્યું કે ભાઈ એની સરકાર પાસે વ્યવસ્થા છે જ, આજે જ આવ્યું છે, અને તમે કીધું 1 એપ્રિલે તો ચકાસવાનું છે, એટલે 2 દાડામાં હવે બધું થઈ જશે એવી સંજીવભાઈની વાત છે. ભલે હું તો કહું છું આ સરકાર તો પેલી ડબલ એન્જિનની સરકાર છે, બધું કરી નાખે એમ છે, એટલે વાંધો નથી. પણ મારું કહેવું એવું છે કે તમે જે વાત કરી રહ્યા છો કે સરકાર પાસે વ્યવસ્થા છે, તો આ છેલ્લા વર્ષની વાત નથી, આઝાદી પછીનું આ એક જ વર્ષ નથી કે જેની અંદર આ વાત છે. આજે આટલા વર્ષોથી સરકાર છે ને, દરેક વખતે આવું થાય તો આગવું આયોજન કેમ નહીં, એ વાતની વાત છે કે 1500 શિક્ષકોએ વાત કરી કે આટલા શિક્ષકોએ, તો સરકારની જાહેરાત એવી હોવી જોઈએ કે 1500 શિક્ષકો ભલે બીમાર છે, પણ એની સામે આપણા તમામ બીજા શિક્ષકો તૈયાર છે જે પેપર તપાસવા માટે કોઈ પણ પ્રોબ્લેમ નહીં થાય.
આવી અહીંયા ધારણ પરિણામ જાહેર થવામાં વિલંબ નહીં થાય નહીં થાય અને એટલા આપી રહ્યા એટલા વાત કરી છે ના ના મારી એક એક મિનિટ સાંભળો ખાલી વાત કરી છે સંજીવભાઈ સાંભળો એટલા માટે સરકારે કરી છે પાણી પહેલા પાડ બાંધી છે એ તો વાત કરી છે ના ના સંજીવભાઈ એક મિનિટ એક મિનિટ પણ પાણી પહેલા કોઈ પાડ બાંધ્યું એવું દેખાયું નહીં સંજીવભાઈ મેં સવાલ પણ એ જ કર્યો છે આનાથી તમે કેટલા શિક્ષકો સ્ટેન્ડ બાય છે એ જણાવશો મને નહીં નહીં આપ જણાવશો આપે કહ્યું ચલો 1500 શિક્ષકોની અરજી આવી છે અને 1500 ની સામે 15-20% અરજીઓ એક્સેપ્ટ કરી લેવામાં આવી તો પછી શું સ્ટેન્ડ બાય કોઈ શિક્ષકો રખાયા છે કે પછી કોઈ બીજા ખાનગી શાળામાંથી શિક્ષકોને જે ઓર્ડર આપવામાં આવ્યો છે ચોક્કસપણે આવશે પેપર તપાસ કરી દેવાના છે નહીં નહીં એટલે સંજીવભાઈ તમારી 1500 શિક્ષકો સ્ટેન્ડ બાય છે વાત તદ્દન ખોટી છે જો વ્યવસ્થા નથી થઈ તો વ્યવસ્થા કરશે ના પણ એટલે તમે આજે આવી તો વ્યવસ્થા કરશે જો કોઈ પણ તમે જાહેર કર્યું કે અરજીઓ રાઇટિંગ માં છે તો તમારી પાસે સ્ટેન્ડ બાય વ્યવસ્થા પણ રાઇટિંગ માં હોવી જોઈએ તમે આ વાત કરીને ગુજરાતની પ્રજાને માંથી જવાબ આપવામાં છટકી ના શકો બિલકુલ બિલકુલ આપણે પાસે આ વિષય છે વાલીઓનો રાજકીય વિશ્લેષક મનોજભાઈ શુક્લ પણ આપણી સાથે જોડાયા આજ મેં બિલકુલ સંજીવભાઈ આપની પાસે હું આવીશ મનોજભાઈ એક રાજકીય વિશ્લેષક તરીકે હું આપને પૂછવા માંગી રહી છું કે જે અત્યારની વ્યવસ્થા છે આ વ્યવસ્થા ખાડે પડી હોય તેવું લાગી રહ્યું છે પાણી પહેલા પાળ બાંધવાની જે વાતો કરતી સરકાર છે ક્યાંક નથી બાંધી તેવું લાગી રહ્યું છે 1500 જેટલી અરજીઓ આવી છે પરંતુ આપણે શિક્ષકોની વિરુદ્ધ નથી એ હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું પરંતુ પેપર ચકાસણીમાં વિલંબ થશે પરિણામોમાં વિલંબ થશે 1 એપ્રિલથી પેપર ચકાસવાના છે પરંતુ પેપર ચકાસણી સમયે જ શા માટે આ પ્રકારે અરજીઓ આવે છે રાજીનામા પડતા હોય છે તપાસ તો પણ એક વિષય બનતો હોય છે ને હું જરાક મોડો છું તમારી બધા સાથે જોડાવામાં ટેકનિકલ કારણોસર પણ સૌથી પહેલી વાત એ કરું કે શિક્ષકો આ કામથી દૂર જવાનો પ્રયત્ન કેમ કરે છે એ પહેલો મુદ્દો છે બેન વિચારો કે શિક્ષકોને માત્ર એક પેપર જોવાના માત્ર 6 રૂપિયા અને 50 પૈસા આપે છે આ સરકાર એક પેપર જોવાના અને એવા લગભગ દિવસના 100-125 પેપર જોવાના સવારના 10 થી સાંજના 5 સુધી એવી ફરજિયાત એમની પ્રક્રિયા હોય છે એટલે શિક્ષકોને આમાં જે વળતર આપવું જોઈએ સરસ રીતે એ અપાતું નથી આ એક બહુ મોટી વાત છે બીજી વાત એવી છે કે એવી ઓડ જગ્યાએ આ લોકો સેન્ટર ગોઠવે છે શિક્ષકોના કે જે લોકો ત્યાં રહેવાની સગવડ ન હોય ગામમાં સારી કોઈ હોટલ ન હોય કોઈ કોઈ રહેણાંકની વ્યવસ્થા ન હોય એવી જગ્યાએ રાખે અરે શિક્ષકો સ્કૂલના રૂમમાં જઈને પડ્યા રહે છે એવા પ્રસંગો છે એટલે સરકાર જે અગવડતાઓ આ શિક્ષકોને આપે છે એને કારણે શિક્ષકો એની દૂર ભાગે છે એવું લાગી રહ્યું છે બિલકુલ સંજીવભાઈ શું કહેશો મનોજભાઈ તો કહી રહ્યા છે 97 શિક્ષકોને ઓછું ચકવવામાં આવી રહ્યું છે તેને કારણે આ સમસ્યા ઉદ્ભવી છે બેન આ જે પ્રક્રિયા છે ને એ વારંવાર આની ચર્ચા દરેક જ્યારે જ્યારે પરીક્ષા આવતી હોય છે ત્યારે થતી હોય છે પરંતુ 97 પણ ઘણા બધા ચકાસણી કર્યા પછી 97 નક્કી કરવામાં આવતું હોય છે અને એ સરકારનો તો 1500 શિક્ષકો અરજી આપે છે કે પેપર ચકાસણીમાં ભાગ નહીં લે તો એના પરથી સ્પષ્ટ થાય છે ને કે આ સંદર્ભે પણ વિચારણા કરવી જોઈએ કે 97 તેમને પોસાતું નથી એમની તમે એમની જે સરકાર તમને નહીં નહીં તમને નક્કીનાને પોસાય છે ને અત્યારે 20% શિક્ષકોની અરજી તમારા દ્રષ્ટિએ જો 20%ની આવી છે તો મતલબ કે બાકીનાને પોસાય છે સંજીવભાઈ આપ તો કેવી વાત કરી રહ્યા છો કે ભલે શિક્ષકો આટલા નથી આવી રહ્યા બાકી ના આવ્યા છે એમની જોડે કામ કરાવ સાચા બીમાર છે એ પણ જાણવું પડશે કેટલાક પોતાના અંગત કારણોસર બીમાર બન્યા છે એ પણ જાણવું પડશે એમની પણ એ સાથે એક બીજું બરોબર યાદ રાખો કે તમે શિક્ષકોને આવવાનું મન થાય એવું કેમ નથી કરતા સંજીવભાઈ જવાબ આપશો શિક્ષકો આટલા દોડે છે શિક્ષકોને આવવાનું મન થાય એવી બધી 5-star સગવડો ન હોય શિક્ષકની નોકરી છે તો બધી પ્રાઇવેટ સ્કૂલોમાં જ હોય શું શું તમારે તમે શું ઈચ્છા છે નહીં નહીં તમારી તમારી શું મહેચ્છા છે મનોજભાઈ હું જવાબ આપું તો કયા પ્રકારની સગવડ આવી છે મનોજભાઈ કહ્યું કે જે સેન્ટર આ ફાડવામાં આવે છે એ પણ સેન્ટર ઓડ જગ્યા પર હોય છે તેમના કોઈ બધા જ વિદ્યાર્થીઓ બધા જ શિક્ષકોએ નાદો પાડી નથી એટલે આ આ બધી
આ બધી ખોટી વાતો છે, જેને કાર્ય નથી કરવું એના માટેની વાતો છો, જેને કોઈક પોતાના અંગત કારણસર વેકેશન ભોગવવું છે એના કારણો છે, એની ચકાસણી મુકેશભાઈ હંમેશા ચકાસણી થશે. સંજીવભાઈ હવે હવે હું એક એક મિનિટ મનોજ મનોજભાઈ એક મિનિટ વાત કરતા વિચારક તરીકે વાત કરો અહીંયા. અરે હવે હું મારી વાત સાંભળો બેન, જે સંજીવભાઈ ની વાત હું એમ કહું છું. નહીં નહીં, પણ તમે જે રજૂઆત કરી રહ્યા છો કે સગવડતા નથી, એમને હોટલ નથી ગામમાં, તો ભાઈ એ તો શિક્ષકે શિક્ષકની નોકરી છે, એમણે વ્યવસ્થા કરવી પડે. જુઓ હવે એક વાત અહીંયા એવી ઉડીને બહાર આવી છે કે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ એવું કહ્યું છે કે શિક્ષકોને શું ફાઈવ સ્ટાર સગવડ જોઈએ છે. હવે તમે સંજીવભાઈ મને એક ના તમે એવી વાત કરી છે, તમે એમ નહીં સંજીવભાઈ મને દાખલો આપી દેજો, મારી પાસે દાખલા સાથે વાત છે, હું તમને ખોટું નહીં કહું. સંજીવભાઈ મને સાંભળો એક મિનિટ, મારી પાસે ના હું નથી એવું નથી કેતો, તમે હું જો મારી વાત મારી જે વાત છે તમે એક મિનિટ સાંભળી લો સાહેબ, મારા પ્રવક્તા સાહેબ એક મિનિટ સાંભળી લો. અરે હું શિક્ષકો વિશે જ વાત કરું છું કે શિક્ષકો એવું કે છે કે આવે એવું મન થાય એવું કરો, એનું કારણ માત્ર એક છે કે સાહેબ મેં જોયેલું છે કે એમણે કહ્યું કે તમે 6 રૂપિયા 50 પૈસા એક પેપર ના આપો, એમની જમવાની વ્યવસ્થા એવી હોય કે એને ખાવું ના ભાવે, અને એના ટ્રાવેલિંગની વ્યવસ્થા એવી હોય કે એને જતા આવતા તકલીફ પડે. સાહેબ ક્યાંથી એ શિક્ષક તૈયાર થાય, એ મહિલા પણ હોઈ શકે અને પુરુષ પણ હોય. જણાવી દઉં મંતવ્ય ન્યૂઝમાં હમણાં જ એક શિક્ષકનો કોલ આવ્યો હતો. સંજીવભાઈ સાંભળી લેજો, સાંભળો એક શિક્ષકની વેદના સંભળાવું છું આપને. એક શિક્ષકનો કોલ આવ્યો, એમણે કહ્યું કે પોતાના રહેણાક વિસ્તારથી 100 કિલોમીટર દૂર સેન્ટર ફાળવવામાં આવે છે, 15 થી 20 દિવસ પોતાની ફેમિલીથી દૂર રહેવાનું હોય છે, અને મહેનતાણું તો આપ જાણો છો કેટલું ઓછું ચૂકવવામાં આવે છે. 5 સ્ટાર હોટલ ની આશા નથી રાખતો કોઈ શિક્ષક, પરંતુ તેને જે કેવી વાત કરી રહ્યા છો, શોષણ ના થઈ શકે, કોઈ ગુલામ નથી, ભારત દેશ નો નાગરિક છે. નોકરી કરવી હોય તો કરવું પડે, આ શબ્દ છે તમારો. બિલકુલ મુકેશભાઈ, સંજીવભાઈ અને અરે કામની વાત નથી, ધન્યવાદ આપ અમારી સાથે જોડાયા. જે પ્રકારે આ સમગ્ર મુદ્દો સામે આવી રહ્યો છે તેના પરથી તો સત્તા પક્ષના નેતા સ્પષ્ટપણે કહી રહ્યા છે કે નોકરી કરવી હોય તો ભાઈ કામ કરવું પડશે, ભલે તમે તમારા ફેમિલીથી દૂર રહો, ભલે તમારા રહેણાંક વિસ્તારથી 100 કિલોમીટર દૂર તમને સેન્ટર ફાળવવામાં આવે, ભલે તમને ઓછું મહેનતાણું ચૂકવવામાં આવે, પરંતુ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને આ રીતે જ કામ થશે. હવે જનતા વિચારી લે કે તેમની જે સરકાર ચૂંટીને લાવ્યા છે તે તેમના વિશે કેવું વિચારી રહી છે. હાલ આ મુદ્દા પર આટલું, રોકાઈએ બ્રેક માટે, જોતા રહો મંતવ્ય ન્યૂઝ.